गुड मॉर्निंग फ्रेंड्स, वाणिज्य व्यवस्था ने संचालन धोरण बाब प्रकरण त्रण आयोजन। विद्यार्थी मित्रों, आज आप आयोजन महत्व इम्पोर्टन्स ऑफ प्लानिंग एनी चर्चा करीशु। स्क्रीन ऊपर तमे आयोजन महत्व अंगेना मुद्दाओ जोई शको छो। नंबर एक, आयोजन थी धंधाकीय एकमनी बधी ज प्रवृत्तिओ व्यवस्थित थाय छे, जे मुद्दा वधारे अगत्यना छे एने आपणे येलो कलर थी हाईलाइट करेल छे, जे तमे परीक्षा में सरळताथी याद राखी शको। नंबर बे, आयोजन थी साधनोनो बगाड़ अटकावी शकाय छे। त्रण, आयोजन थी अनिश्चितता घटे छे। नंबर चार, आयोजन थी चौकसाई वधे छे। नंबर पांच, आयोजन ध्येय सिद्धि माटे उपयोगी छे। नंबर छ, आयोजन थी संचालकीय कार्यों में सरलता रहे छे। नंबर सात, आयोजन थी कर्मचारियों नो सहकार प्राप्त थाय छे। नंबर आठ, विविध प्रवृत्तियों साथे संकलन साधी शकाय छे। अने नंबर नौ, आयोजन थी असरकारक अंकुश राखी शकाय छे। तमाम मुद्दाओने आपणे विस्तारथी जोईशुं। नंबर एक, आयोजन थी धंधाकीय एकमनी बधी प्रवृत्तिओ व्यवस्थित थाय छे। पहेलो मुद्दो छे बधी प्रवृत्तिओ व्यवस्थित बने। आपणे जाणीए छीए, आगळ आपणे समजिया छीए कि आयोजनमां कई प्रवृत्ति क्यारे कोण केवी रीते अने केटला समयमां पूर्ण करशे ते नक्की करवामां आवे छे, जेना परिणामे बधी ज प्रवृत्तिओ व्यवस्थित अने झड़पी बने छे। आ उपरांत आयोजनना लीधे विभागीय अधिकारीओनी जवाबदारी नक्की थाय छे, कोणे क्यूं कार्य करवानुं छे, क्यारे करवानुं छे, कोण कोने जवाबदार छे, કે અગાઉથી નક્કી થાય છે, તેથી પણ વ્યવસ્થિતતા અને ઝડપ આવે છે। એટલે આયોજન દ્વારા ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે। આ એનો એક મહત્વનો મુદ્દો છે। નંબર બે, સાધનોનો બગાડ અટકાવી શકાય, બગાડ અટકાવી કરકસર કરી શકાય। તો આયોજન માં ભવિષ્યની પ્રવૃત્તિ અંગે અગાઉથી વિચારણા કરવામાં આવે છે, પહેલેથી વિચારણા કરેલી હોય છે, જેથી ખોટો ખર્ચ કે ખોટો બગાડ અટકાવવાના સાવચેતીરૂપ પગલાં લઈ શકાય છે અને તેના કારણે કરકસર શક્ય બને છે। એટલે સાધનોનો બગાડ વ્યય થતો અટકાવી શકાય છે, એ એનો બીજો મહત્વનો મુદ્દો છે। ત્યાર પછી નંબર ત્રણ, અનિશ્ચિતતા ઘટે છે। તો આયોજનના મૂળમાં એના પાયામાં ધારણાઓ અને પૂર્વાનુમાનો હોય છે, જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ ભાવિ એટલે કે ભવિષ્ય અનિશ્ચિત છે। આથી જે આયોજન કરવામાં આવ્યું હોય તો તેનાથી અનિશ્ચિતતા ઘટે છે અને એ દ્રષ્ટિએ પણ આયોજન ઉપયોગી છે। અર્થાત આયોજન કરવામાં આવે તો અનિશ્ચિતતા ઘટે છે, એટલે આ દ્રષ્ટિએ પણ આયોજન મહત્વનું છે। નંબર ચાર છે, ચોકસાઈ વધે। આયોજન એ ભવિષ્યમાં અપનાવવાની પ્રક્રિયા છે। આયોજનમાં શું થાય છે કે વર્તમાનમાં ભવિષ્ય માટેની વિચારણા કરવામાં આવે છે, એટલે ભવિષ્યમાં અપનાવવાની એક પ્રક્રિયા છે। એટલે જે બાબતો ધ્યાનમાં લેવાની હોય એનો ચોક્કસ અભ્યાસ કરવામાં આવે છે અને તે અંગેના આંકડા અને માહિતી સચોટ અને ચોક્કસ હોય છે। જે બાબતો ધ્યાનમાં લેવાની હોય છે એનો સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે, એના માટે જે આંકડા અને માહિતી મેળવવામાં આવે છે એ આંકડા અને માહિતી સચોટ અને ચોક્કસ હોય છે। આથી આયોજનથી ચોકસાઈ વધે છે, એટલે આયોજનનું આ ચોથો મહત્વનો મુદ્દો છે કે આયોજનના કારણે ચોકસાઈ વધે છે।
ત્યાર પછી પાંચમું છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. આયોજન કરતા પહેલા અથવા આયોજન બનાવતા પહેલા ધંધાના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ નક્કી કરવામાં આવે છે. મેં લખ્યું છે સ્ક્રીન ઉપર, તમે જોઈ શકો છો કે આયોજન બનાવતા પહેલા ધંધાના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી થાય છે અને આ હેતુઓના અગ્રતા ક્રમને ધ્યાનમાં રાખી આયોજન દ્વારા ધ્યેય સિદ્ધિની શક્યતા વધે છે. જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે ધંધાના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી થાય છે અને એ હેતુઓને ધ્યાનમાં રાખીને આયોજન થતું હોય છે, એટલે ધ્યેય સિદ્ધિ માટે આયોજન ઉપયોગી છે. આનો પાંચમો મહત્વનો મુદ્દો છે. છઠ્ઠું છે સંચાલકીય કાર્યોમાં સરળતા. તો આયોજનના કારણે બધા જ કાર્યો સરળ બને છે. સંચાલન બીજા કાર્યો, દાખલા તરીકે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ, આ તમામ સંચાલકીય કાર્યોનું મૂળ એ આયોજન છે. એટલે આયોજન કરવાથી સંચાલનના બીજા બધા કાર્યો સરળ બને છે, એટલે કે સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. તો આ દ્રષ્ટિએ પણ આયોજન મહત્વનું છે. ત્યાર પછીનો મુદ્દો છે કર્મચારીઓનો સહકાર મળે છે. એકમમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓએ આયોજનના કારણે કયું કાર્ય કરવાનું છે, કોણે કરવાનું છે, એ તમામ બાબતો સ્પષ્ટ થાય છે. એટલે પ્રવૃત્તિની સ્પષ્ટતાના કારણે વ્યવસ્થાતંત્ર વધારે અસરકારક બને છે અને એનાથી સત્તા અને જવાબદારીનું પણ વિભાજન થાય છે, જેના કારણે કર્મચારીઓમાં એક પ્રકારનો સંતોષ અને જુસ્સો ઊભો થાય છે અને એના કારણે કર્મચારીઓનો એકમને સહકાર પ્રાપ્ત થાય છે. તો આ દ્રષ્ટિએ પણ આયોજન અગત્યનું છે, મહત્વનું છે. ત્યાર પછી છે સંકલનમાં સરળતા, કોઓર્ડિનેશન. તો આયોજન દ્વારા બધી જ પ્રવૃત્તિઓને વિભાગો વચ્ચે વહેંચેલી હોય છે. આ વિભાગો વચ્ચે એક સૂત્રતા લાવવામાં સંકલન જળવાઈ રહે છે. ધંધાકીય એકમની અંદર જે જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હોય છે, જુદા જુદા વિભાગોમાં જે પ્રવૃત્તિઓ થતી હોય છે, જુદા જુદા જે કર્મચારીઓ કામ કરતા હોય છે, આ બધા કર્મચારીઓ વચ્ચે, બધી પ્રવૃત્તિઓ વચ્ચે અને બધા વિભાગો વચ્ચે આયોજન દ્વારા સંકલન સાધી શકાય છે. એટલે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધવા માટે પણ આયોજન ઉપયોગી છે. અને છેલ્લો મુદ્દો છે અસરકારક અંકુશ રાખી શકાય. તો આયોજન એ ભવિષ્યનો નકશો કે માર્ગ છે. ધંધાકીય એકમ એ માર્ગે આગળ વધે તો ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આયોજન દ્વારા કાર્યના ધોરણો નક્કી કરવામાં આવે છે. એકમની અંદર આયોજન દ્વારા કાર્યના કામના ધોરણો નક્કી કરવામાં આવે છે અને આ નક્કી કરેલા ધોરણોને વાસ્તવમાં એટલે કે ખરેખર થયેલા કાર્યો સાથે સરખાવવામાં આવે છે. એટલે નક્કી કરેલા ધોરણો અને વાસ્તવમાં થયેલા ધોરણો, કાર્યો, એ બંનેની સરખામણી કરવામાં આવે છે અને જો તેમાં મહત્વના તફાવતો જણાય તો એ તફાવત માટેના કારણો સુધી તેને દૂર કરવા માટેના સુધારાત્મક પગલાં પણ લેવામાં આવે છે. આથી આયોજન દ્વારા અસરકારક અંકુશ રાખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આયોજનનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આયોજનની મર્યાદાઓની વાત કરીશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આયોજનની મર્યાદાઓ. પહેલું છે ભાવિની અનિશ્ચિતતા, નંબર બે ખર્ચાળ પ્રક્રિયા, નંબર ત્રણ લાંબી પ્રક્રિયા,
नंबर चार अप्रस्तुतता, नंबर पांच जड़ता प्रेरणारू, नंबर छ बाह्य परिबळों की अनिश्चितता, नंबर सात अपूरती माहिती, नंबर आठ कर्मचारी कार्य सर्जनात्मकता में अवरोध, नंबर आठ पद्धतियों खामी उपयोग, अने नौ अन्य परिबळों। आ आयोजन की मर्यादाओ छे, लिमिटेशन्स ऑफ प्लानिंग। हवे आ मर्यादाओनी आपणे समझ मेळवीशुं। नंबर एक छे भावीनी अनिश्चितता। विद्यार्थी मित्रों, आपणे आगळ जोयुं के आयोजनमां आयोजनना पायामां धारणाओ अने पूर्वानुमानो छे। ज्यारे पण आयोजन करवामां आवे छे तो ए आयोजनना मूळ पायामां धारणाओ अने पूर्वानुमानो होय छे। आ धारणाओ अने पूर्वानुमानो એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, અને આપ જાણો છો, સમજી શકો છો કે ભવિષ્ય અનિશ્ચિત છે, નિશ્ચિત હોતું નથી, અને એના પરિણામે આવા પૂર્વાનુમાનો સાચા પડતા નથી। આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે, એટલે આયોજનમાં ભાવિની અનિશ્ચિતતા રહેલી છે। ત્યાર પછી બીજી મર્યાદા છે ખર્ચાળ પ્રક્રિયા। તો આયોજન બનાવવા માટે નિષ્ણાતોની સલાહ લેવી પડે, એમની મદદ મેળવવી પડે। તો ઘણી વખતે નિષ્ણાતોની જે ફી હોય છે એ ખૂબ ઊંચી હોય છે, એટલે એ ફી તો આપણે ચૂકવવી પડે। વધુમાં આયોજન તૈયાર કરવામાં સમય, શક્તિ અને નાણાંનો સારો એવો વ્યય થાય છે। જ્યારે પણ આપણે આયોજન કરીએ તો તે વખતે સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના પરિણામે આયોજન ખર્ચાળ સાબિત થાય છે। તો આયોજનની આ બીજી મર્યાદા છે કે ખર્ચાળ પ્રક્રિયા છે। ત્યાર પછી નંબર ત્રણ લાંબી પ્રક્રિયા, લોંગ પ્રોસેસ। આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે, આમને આમ આયોજન અડસટ્ટે ન થઈ શકે, એના માટે જરૂરી માહિતી જોઈએ, તો આ માહિતી આપણે એકત્ર કરવી પડતી હોય છે। આ માહિતી મેળવ્યા પછી માહિતીનું વર્ગીકરણ, એટલે કે ભાઈ એનું ક્લાસિફિકેશન, એનું વિશ્લેષણ, એનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન જેને આપણે અંગ્રેજીમાં કહીએ, એ કરીને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે। આપણે જે માહિતી મેળવીએ છીએ, માહિતી એકત્રિત કરીએ છીએ, એ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે, એનું વિશ્લેષણ એટલે એનાલિસિસ જેને આપણે અંગ્રેજીમાં કહીએ, અને અર્થઘટન કરવામાં આવે છે, અને વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે। આ બધી પ્રક્રિયા લાંબી અને સમય માંગી લેતી હોય છે। આથી કહી શકાય કે આયોજન એક લાંબી પ્રક્રિયા છે, એટલે ત્રીજી મર્યાદા થઈ લોંગ પ્રોસેસ, લાંબી પ્રક્રિયા। ત્યાર પછી અપ્રસ્તુતતા। આયોજનમાં અનિશ્ચિતતાઓ રહેલી છે, આપણે સમજીએ છીએ, આપણે જાણીએ છીએ કે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે। સમય, સંજોગો કે એકમને અનુસાર, સોરી, એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે। ઘણી વખતે એવો સમય આવતો હોય, એવા સંજોગો આવતા હોય કે અમુક પરિબળો એવા હોય છે જે એકમને અસર કરતા હોય છે, અને એના કારણે અગાઉથી આપણે જે આયોજન તૈયાર કરેલું હોય છે એ આયોજન અપ્રસ્તુત બની જાય છે, અને એના કારણે આપણું આયોજન નિષ્ફળ થાય છે, અને એના લીધે મોટા ખર્ચ અને લાંબા સમયે તૈયાર થયેલું આયોજન નિષ્ફળ બની જાય છે। તો આ આયોજનની અપ્રસ્તુતતા એ પણ એની મર્યાદા છે। ત્યાર પછી નંબર પાંચ જડતા પ્રેરણા। વિદ્યાર્થી મિત્રો, આયોજન એક કાર્યક્રમ છે, અને એવો કાર્યક્રમ છે જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે। આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી, અને તેમાં ફેરફાર કરવાનું જોખમ તેઓ લેતા નથી અને એને વળગી રહે છે। આમ આયોજન એક પ્રકારે જડતા પ્રેરણારૂપ બની રહે છે, એટલે કહેવાય કે આયોજન જડતા પ્રેરે છે, તો આ પણ એક એની મર્યાદા છે।
नंबर छ बाह्य परिबड़ों की अनिश्चितता। विद्यार्थी मित्रों धंधाकीय एकम ने बे प्रकार परिबड़ों असर करता हो, एक आंतरिक परिबड़ बाह्य परिबड़। अब आंतरिक परिबड़ों एवं परिबड़ों के जेना उपर संचालकों काबू हो, कंट्रोल हो। जयरे बाह्य परिबड़ों एवं परिबड़ों के जे संचालकों काबू बहार न हो, जेना उपर संचालकों काबू मेळवी शकता नथी। तो आवा बाह्य परिबड़ों में जयरे जयरे फेरफार आवे छे त्यारे त्यारे आयोजन की सफलता में अवरोध पैदा थाय छे। शॉर्ट में बाह्य परिबड़ों की अनिश्चितता आपणा आयोजन ने अवरोधे छे, आपणा आयोजन की सफलता ने अवरोधक छे। तो बाह्य परिबड़ों की अनिश्चितता ये आयोजन की छठी मर्यादा छे। त्यार पछी नंबर सात अपूरती माहिती। आयोजन करवा माटे जरूरी माहिती एकत्र करवामां आवे छे, आपणे आगळ जोयुं, अने एना आधारे एनुं विश्लेषण थतुं होय छे, एनुं वर्गीकरण थतुं होय छे, एनो अर्थघटन थतुं होय छे। तो आ जे माहिती एकत्र करवामां आवे छे ये माहिती जो अधूरी होय के अस्पष्ट होय अने तेना आधारे जो आयोजन तैयार करवामां आवे तो तेना अमलीकरणथी आपणे इच्छित परिणामों मेळवी शकता नथी। એટલે અપૂરતી માહિતી એ પણ આયોજનની એક મર્યાદા છે। આઠમું છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ। આપણે જે કંઈ આયોજન કરીએ છીએ એ આયોજનનો અમલ છેલ્લે તે કર્મચારીઓએ જ કરવાનો હોય છે, તો આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફારો ઈચ્છતા હોવા છતાં ઈચ્છિત ફેરફારો કરી શકતા નથી। તો આ કારણે આયોજન કર્મચારીઓની જે સર્જનાત્મક શક્તિ હોય છે, એમની જે સર્જનાત્મકતા હોય છે, એને અવરોધે છે। તો આ પણ આયોજનની એક મર્યાદા છે। અને નવમું છે ખામી પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ અથવા પદ્ધતિઓનો ખામીવાળો ઉપયોગ। આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિઓનો ઉપયોગ કે માહિતી જો ખામીયુક્ત હોય તો એના દ્વારા જે નિર્ણયો લેવાતા હોય છે એ નિર્ણયો ખોટા લેવાય છે અને એના પરિણામે આયોજન નિષ્ફળ જાય છે। તો પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ એ પણ આયોજનની એક મર્યાદા છે। આ ઉપરાંત અન્ય પરિબળો, દાખલા તરીકે ટેકનોલોજીમાં થતો ફેરફાર, આયોજનકાર એટલે કે જે આયોજન કરનાર હોય આયોજનકારના પૂર્વગ્રહો એની પ્રેજ્યુડિસ, હકીકતોની અવગણના, નેતાગીરીના પ્રશ્નો, આ બધી બાબતો, આ બધા પરિબળો પણ આયોજનની મર્યાદા છે। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આયોજનની મર્યાદાઓ। અહીંયા આજે આપણે આપણા વિષયને અટકાવીએ છીએ। થેન્ક યુ।